नमस्कार मित्रों, हूँ तेजस खत्री, सूचक ई लर्निंग में आपनु हार्दिक स्वागत करू छू। मित्रों, लास्ट सेशन में आपणे सूचकांकनो अर्थ अने तेना लक्षणोनी चर्चा करी हती। सूचकांक चेप्टरनी थियरी ने आगळ वधारीए, हवे आपणे जोईए सूचकांकना उपयोगो। मित्रों, आ प्रश्न बोर्ड एक्जामनी अंदर घणी बधी रीते पूछवामां आवे छे। सूचकांकनी उपयोगिता जणावो, सूचकांकनी अगत्यता जणावो। सूचकांक छे ए देशना अर्थतंत्रनी पारासीसी छे, विधान समजावो। सूचकांकने देशनी आर्थिक प्रवृत्तिनुं बेरोमीटर कहेवामां आवे छे, विधान समजावो। घणी बधी स्टाइलथी आ प्रश्नने पूछાય છે। પ્રશ્ન જનરલી થિયરીમાં ટૂંકા પ્રશ્નો તરીકે કામ લાગશે, આખો પ્રશ્ન પૂછાશે નહીં, કારણ કે પ્રશ્ન જોઈને જ તમે એમ કહેશો કે સાહેબ આવડો મોટો પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં ન આવે, પણ આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો આવે છે, તો એ ટૂંકા પ્રશ્નો ક્લિયર થાય એટલા માટે આ પ્રશ્નની ચર્ચા કરીએ। મિત્રો, સૂચકાંકની ઉપયોગિતા અગત્યતા આમ જુઓ ને તો આપણી આસપાસ ઘણી બધી જગ્યાએ જોવા મળશે, પણ તેમ છતાંય અભ્યાસ અર્થે અહીંયા થોડા મુદ્દાઓ લઈએ, અને એ મુદ્દાઓ માટે મેં તમને એક સૂત્ર બનાવીને આપેલું છે। એ સૂત્ર છે, આવો રોજ રાજી કૃ। સૂત્ર છે, આવો રોજ રાજી કૃ। સાથે બોલશું, આવો રોજ રાજી કૃ, આવો રોજ રાજી કૃ, આવો રોજ રાજી કૃ, આવો રોજ રાજી કૃ। તો મિત્રો, આ એટલે શું? તો કે આ એટલે આયાત નિકાસના સૂચકાંક, સ્વાહા। ઓ એટલે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક, સ્વાહા। રો એટલે રોજગાર ધંધાના સૂચકાંક, સ્વાહા। જ એટલે જથવન ભાવના સૂચકાંક, સ્વાહા। રા એટલે રાષ્ટ્રીય આવકના સૂચકાંક, સ્વાહા। જી એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક, સ્વાહા। કૃ એટલે કૃષિ પેદાશના સૂચક, સૂચકાંક, સ્વાહા। તો આવો રોજ રાજી કૃ, આવો રોજ રાજી કૃ, આવો રોજ રાજી કૃ। આ એટલે આયાત નિકાસના સૂચકાંક, સ્વાહા। ઔ એટલે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક, સ્વાહા। રો એટલે રોજગાર ધંધાના સૂચકાંક, સ્વાહા। જ એટલે જથવન ભાવના સૂચકાંક, સ્વાહા। રા એટલે રાષ્ટ્રીય આવકના સૂચકાંક, સ્વાહા। જી એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક, સ્વાહા। કૃ એટલે કૃષિ પેદાશના સૂચકાંક, સ્વાહા। તો મિત્રો, સાત મુદ્દા છે, આયાત નિકાસના સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક, રોજગાર ધંધાના સૂચકાંક, જથ્થાબંધ ભાવના સૂચકાંક, રાષ્ટ્રીય આવકના સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક, અને છેલ્લે કૃષિ પેદાશના સૂચકાંક। અલગ અલગ સૂચકાંકનું મહત્વ અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ વિભાગોમાં આપણને જોવા મળે છે। ચાલો તો મિત્રો, સૌથી પહેલા મુદ્દાની ચર્ચા કરીએ, આયાત નિકાસના સૂચકાંક। મિત્રો, સરકાર આયાત નિકાસની નીતિ નક્કી કરે છે આયાત નિકાસના સૂચકાંક દ્વારા। ગયા વર્ષે આયાત નિકાસ કેટલી હતી, આ વર્ષે આયાત નિકાસ કેટલી છે, આ બંને આયાત નિકાસને ધ્યાનમાં લઈ અને મેળવાય છે આયાત નિકાસના સૂચકાંક, જેના દ્વારા આયાત નિકાસની નીતિ નક્કી કરવામાં આવે છે, જેના દ્વારા હુંડિયામણ દર અને વેપાર તુલનામાં થતી અસરોનો અભ્યાસ કરવા કામ લાગે છે। બીજા મુદ્દાની ચર્ચા કરીએ, ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક। ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ક્યાં કામ લાગે છે? તો દેશનો વિકાસ દર જાણવા કામ લાગે છે, દેશની ઔદ્યોગિક પ્રગતિનો ખ્યાલ મેળવવા કામ લાગે છે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક। પછીનો મુદ્દો છે, ત્રીજો મુદ્દો, રોજગાર ધંધાના સૂચકાંક। મિત્રો, સરકાર શ્રી દ્વારા રોજગારી અને બેકારીનો સૂચકાંક મેળવાય છે પ્રત્યેક વર્ષે સમયાંતરે। રોજગારી અને બેકારીનો સૂચકાંક મેળવી અને સરકાર દેશની રોજગારી અને બેકારીનો ખ્યાલ મેળવે છે રોજગાર ધંધાના સૂચકાંક દ્વારા। માનવ શક્તિના આયોજન માટે, મતલબ બેરોજગારી બહુ વધી ગઈ હોય તો એ બેરોજગારીનો માપદંડ લઈ અને માનવ શક્તિનું આયોજન ક્યાં કરવું એ જાણવા પણ કામ લાગે છે રોજગાર ધંધાના સૂચકાંક। ચોથા મુદ્દાની ચર્ચા કરીએ, જથ્થાબંધ ભાવના સૂચકાંક। જથ્થાબંધ ભાવના સૂચકાંક, મિત્રો, જથ્થાબંધ ભાવ આપણને ક્યાં મળે એ વિચારો, બરાબર છે? જથ્થાબંધ દુકાનોએથી, બીજું ઘણી વખત આપણને ઘરે બેઠા પણ મળી જાય,
આપણા ઘરે ન્યૂઝપેપર આવે છે તો ન્યૂઝપેપરની અંદર એક વચ્ચે પાનું હોય છે માર્કેટનું, ત્યાં પણ જથ્થાબંધ ભાવ મળી જાય. તો આ જથ્થાબંધ ભાવ ઉપરથી આપણને મળે જથ્થાબંધ ભાવના સૂચકાંક, અને એના દ્વારા ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જથ્થાબંધ ભાવના સૂચકાંક ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. સરકારને કરનીતિના આયોજન માટે જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપયોગી થાય છે. શું કામ? કારણ કે છૂટક ભાવ છે એ નક્કી ન કરી શકાય કે ક્યારે વધારે હોય કે ઓછા હોય. તો જથ્થાબંધ ભાવના સૂચકાંક પરથી સરકારને કરનીતિના આયોજનમાં મદદરૂપ થાય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તેમના ઉદ્યોગ ધંધાની નીતિ નક્કી કરવા કામ લાગે છે જથ્થાબંધ ભાવના સૂચકાંક. ત્યાર પછીની ચર્ચા કરીએ રાષ્ટ્રીય આવકના સૂચકાંક. મિત્રો, ગયા વર્ષે રાષ્ટ્રીય આવક કેટલી હતી, આ વર્ષે રાષ્ટ્રીય આવક કેટલી છે, આ બંનેને ધ્યાનમાં લઈ અને મેળવાય રાષ્ટ્રીય આવકના સૂચકાંક. રાષ્ટ્રીય આવકના સૂચકાંક પરથી દેશની રાષ્ટ્રીય આવકમાં શું ફેરફાર થાય છે એ જાણી શકાય છે. દેશની આર્થિક પ્રગતિનો ખ્યાલ મળે છે. દેશની કુલ આવક કેટલી છે અને એ આવકમાં શું ફેરફાર થયા છે એ જાણવા પણ મદદરૂપ થાય છે રાષ્ટ્રીય આવકના સૂચકાંક. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ. નંબર 6 મુદ્દો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. મિત્રો, જીવન નિર્વાહ ખર્ચ મતલબ માણસની જિંદગી ચલાવવા પાછળ જે ખર્ચાઓ થાય છે, આ ખર્ચાઓની કિંમતમાં સતત ફેરફાર થાય છે. આ ખર્ચાઓ ક્યાં તમને ખ્યાલ છે? રોટી, કપડાં ઓર મકાન, તેમજ વીજળી, બળતણ અને પરચૂરણ ખર્ચા. આ બધી જરૂરિયાતની વસ્તુઓ છે અને એની કિંમતોમાં સતત ફેરફાર થાય છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ગયા વખતે કેટલા હતા, ગયા વર્ષે કેટલા હતા, આ વર્ષે કેટલા છે, આ બંનેને ધ્યાનમાં લઈ અને મેળવાય જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. આ સૂચકાંક દ્વારા નાણાંની સાચી ખરીદ શક્તિનો ખ્યાલ મળે છે. બીજું, સરકારને સરકારી નોકરિયાત માટે મોંઘવારી ભથ્થા, બોનસ અને અન્ય પ્રકારના ભથ્થાની ગણતરી કરવા પણ કામ લાગે છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. સમાજના જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણનો તુલનાત્મક અભ્યાસ કરવા પણ કામ લાગે છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. છેલ્લો મુદ્દો જોઈએ, 7મો મુદ્દો, કૃષિ પેદાશના સૂચકાંક. મિત્રો, કૃષિ પેદાશના સૂચકાંક દેશની કૃષિ વિષયક નીતિ નક્કી કરવામાં કામ લાગે છે. બીજું, સરકારને ટેકાના ભાવ, વ્યાજબી ભાવ નક્કી કરવા પણ કામ લાગે છે કૃષિ પેદાશના સૂચકાંક. તો આ 7 મુદ્દાઓ હતા કે જ્યાં સૂચકાંક તમને ઉપયોગી થાય છે. એન કેન પ્રકારે સૂચકાંક ઘણી બધી જગ્યાઓએ આપણી જિંદગીમાં આજુબાજુ પથરાયેલું છે. એ આપણા શરીરના તાપમાનને માપવા માટે કેમ જેમ બેરોમીટર ઉપયોગી થાય છે, એમ સૂચકાંક છે એ દેશના અર્થતંત્રમાં થતા ફેરફારની જાણકારી માપવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલા માટે સૂચકાંક છે એ દેશની આર્થિક પ્રવૃત્તિનું બેરોમીટર ગણાય છે. સૂચકાંકને દેશની આર્થિક પરિસ્થિતિની પારાશીશી ગણવામાં આવે છે. તો હું તેજસ ખત્રી આજ તમારાથી અલવિદા લઉં છું. ફરી મળીશું. જય ભારત, જય હિન્દ.